લીંબડી સેવા સદન ખાતે ડેપ્યુટી કલેક્ટર હર્ષવર્ધનસિંહ સોલંકી સાથે વેપારી એસોસિએશન દ્વારા મીટિંગ યોજી અને લીંબડી ખાતે 6 દિવસનું લોકડાઉન લાદવામાં આવ્યું છે. ત્યારે લીંબડી એસોસિએશનના પ્રમુખો, લીંબડી મામલતદાર, પોલીસ, પીસીઆર દ્વારા લીંબડીની તમામ બજારો તેમજ જાહેર વિસ્તારમાં મુલાકાત લીધી હતી. ત્યારે લીંબડીમાં આજે સજ્જડ બંધ જોવા મળ્યું હતું. ત્યારે લીંબડી વેપારી એસોસિએશન પ્રમુખ જાફરભાઈ કોઠિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ લોકડાઉન જે લીંબડી શહેરમાં કોરોનાનો કહેર વધ્યો છે તો તેની ચેઇન તોડવા માટે કરવામાં આવ્યું છે. કોરોના સંક્રમણના કારણે વિવિધ એસોસિએશનના અધિકારીઓની અને પ્રમુખોની અને આગેવાનોની મિટિંગ એસડીએમ સાહેબ શ્રી સોલંકી સાહેબના નેતૃત્વમાં મળેલ. તેમાં તમામ વેપારી એસોસિએશન એવું નક્કી કરે કે મંગળવારથી રવિવાર સુધી સ્વતંત્ર રીતે બંધ રાખી અને કોરોનાની મહામારી સામે આપણે લડી રહેવું, જેના અનુસંધાને આજે લીંબડી સંપૂર્ણ બંધ રહ્યું છે. પરંતુ જેની અંદર કોઈક વેપારીએ દુકાન ખોલી અને માલ ઉતાર્યો હોય છે તો તેઓને પણ અમે સૂચના આપી છે કે હવે તમે કોઈ પણ માલ પડી શકતા નહીં અને દુકાન અને વખરા જે હોય સંપૂર્ણપણે બંધ રાખવાનું છે. જય હિન્દ. લીંબડીની પ્રજાનો જો પ્રતિસાદ રહ્યો અત્યારે 50-50 90-95% સારો છે, કદાચ 5% આમાંથી 25% નબળો પણ મેલો હોય છે, પ્રજાને નહીં ગમવું હોય. પરંતુ આ કરોડો વ્યાપાર વગર સૂકતો પણ નથી. આ કોરોનાની જો આપણે ચેન તોડી હોય છે તો આ લોકડાઉન એક જ હું તમને કહું મહત્ત્વનું છે અને લોકો પોતાની રીતે 5 દિવસ સેફ ઘરે રહે તો જ એક મહત્ત્વનું છે. અને આનું જે આપણે રિઝલ્ટ રહ્યું એ આવતા દિવસોમાં આપણને જરૂર 100% મળશે આપણને. ચુડેસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.